પુષ્ટિ સંપ્રદાયમાં હવેલીમાં દરેક દર્શનનું આગવું મહત્વ છે. શ્રીજીનું ગર્ભગૃહ દિવસમાં નિયત કરેલા 8 સમયે યોગ્ય વિરામ સાથે ભક્તો માટે ખોલવામાં આવે છે અને મંગળા એટલે દિવસના પ્રથમ દર્શન. આ દર્શનથી પ્રભુની ઝાંખીની શરૂઆત થાય છે. શિયાળામાં આ દર્શન સૂર્યોદય પહેલા થાય છે, જ્યારે ઉનાળામાં સૂર્યોદય પછી. શ્રીજીને માખણ મિશ્રી અને દૂધનો ભોગ ધરવામાં આવે છે, જ્યારે શીતકાલમાં ગરમ હલવો ધરવામાં આવે છે. તો હે લાલા, હવે તો જાગો, અમે પણ તમારા આ મંગળાના દર્શનની ઝાંખી કરવા આતુર છીએ. તો ચાલો આપણે સૌ પણ આ મંગળાના દર્શનની ઝાંખીનો લહાવો લઈએ. દર્શન ખુલને કી તૈયારી હે, નટવા
મંગળાના દર્શન પછી એક કલાક પછી આ દર્શન થાય છે. પુષ્ટિ માર્ગીય સેવામાં શણગારનો અનેરો મહિમા છે અને લાલાની સેવામાં ભાવ વિભોર ભક્તોની ભાવુકતા અને સેવકની તત્પરતાનો અહીં અનેરો સંગમ જોવા મળે છે. કેસરી સ્નાનની વિધિ પછી શણગારનો આરંભ થાય છે. માથાથી પગ સુધી બની ઠનીને આ શણગાર થયેલા આપણા શ્રીજી બાવા કેટલા શોભે છે. હું તો વારી રે, અરે હું શું કામ, આપણે સૌ લાલાની આ લીલા પાછળ વારી જઈએ. અને એટલે જ લટકે જેણે ગોવર્ધન તોડ્યો તો આપણી તો શું વિષાદ. શૃંગારના દર્શનનો લાહો આપણે લેવો છે આ કીર્તન દ્વારા. દર્શન ખુલને કી તૈયારી હૈ, thank you.
શણગારના દર્શન પછી એક કલાક બાદ આ ત્રીજા દર્શન છે. પ્રકૃતિની સાથે નિર્દોષ સખાઓના સંગાથે નંદનવનમાં વૃંદાવનમાં વિહરવાનો સમય તે ગ્વાલનું દર્શન. ગૌશાળાના મુખિયાજી આ સમયે શ્રીનાથજીના મંદિરમાં આવે છે અને શ્રીજીને જણાવે છે કે ગાયો તૈયાર છે અને આ સમયે બાટી, સખડી, સેવના લાડુ, બાસુંદી અને દૂધનો ભોગ ધરવામાં આવે છે. તો ચાલો આનંદ કરતા કરતા આપણે પણ વિહાર કરીએ એની સાથે અને આ ગ્વાલના દર્શનનો આહલાદક અનુભવ કરીએ. દર્શન ખુલને કી તૈયારી હૈ.
સોહાય છે, ચટકનુતી ચાલે મારું ચિતડું લોભાય છે, રાજભોગ એટલે શ્રીજીને ધરવામાં આવતું દિવસનું મુખ્ય ભોજન. પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીના પુત્ર શ્રીમદ વિઠ્ઠલનાથજીએ ખૂબ જ જતનપૂર્વક આ દર્શનનું ભવ્ય આયોજન કરેલ છે. આ દર્શન સમયે શ્રીનાથજી બાવાનો ઠાઠ રાજાશાહી છે. ગળામાં સુગંધી પુષ્પોનો હાર, એક હાથમાં કમળના પુષ્પ અને જાત જાતના ભોજન થાળ, યમુના જળથી ભરેલ ઝારી અને સુવર્ણની તાસકમાં પાનના બીડા છે. આગળના ત્રણ દર્શન સમયે નગારા ક્યાં વાગે છે? માત્ર રાજભોગના સમયે જ, ફક્ત રાજભોગના સમયે જ નગારાનો ધ્વનિ ગુંજે છે અને નગારા સર્વ વૈષ્ણવોને સૂચના આપે છે કે મંગલા શૃંગાર અને ગ્વાલના દર્શન ન કર્યા હોય તો આવો, હે વૈષ્ણવો, ચાલો જલ્દી આવો અને રાજભોગના દર્શનની ઝાંખી કરો. દર્શન ખુલ્લે કી તૈયારી હે. વૈષ્ણવ બોલાવે પાડી સાધ કૃષ્ણ કૃપાળા, આવો આવો શ્રીનાથ જી પ્યારા. જમવા પધારો શ્રીનાથ વૈ
કર્યા છે માખણ મિસરી તો પ્રેમે ધર્યા છે ભાત ભાતના પકવાન કર્યા છે માખણ મિસરી તો પ્રેમે ધર્યા વૈષ્ણવ બોલાવે પાડી સાદ કૃષ્ણ કૃપાળા આવો આવો શ્રીનાથજી પ્યારા આવો આવો શ્રીનાથજી પ્યારા વઘારી લીધું તાજા શાકનું ઊંધિયું કીધું જાજા ઘીમાં વઘારી વૈષ્ણવ બોલાવે પાડી સાદ કૃષ્ણ કૃપાળા આવો આવો શ્રીનાથજી પ્યારા આવો આવો શ્રીનાથજી પ્યારા તો કીધા કેસર પટ ઘી ન દોરા દીધા ત્રણ પાખડીના ભાત મેં તો કીધા કેસર પટ ઘી ન દોરા દીધા વૈષ્ણવ બોલાવે પાડી સાદ કૃષ્ણ કૃપાળા આવો આવો શ્રીનાથજી પ્યારા આવો આવો શ્રીનાથજી પ્યારા Thank you.
નિજ પીજો વાલા વૈષ્ણવને દર્શન દેજો પ્રેમે જળ જમુનાના શ્રીજ પીજો વાલા વૈષ્ણવને દર્શન દેજો વૈષ્ણવ બોલાવે પરિસાદ કૃષ્ણ કૃપાણા આવો આવો શ્રીનાથજી પ્યારા આવો આવો શ્રીનાથજી પ્યારા આવો આવો શ્રીનાથજી બપોરના નિંદર માણીને શ્રીનાથજી બાવા પાપણો ખોલે છે. આ દર્શન એટલે ઉત્થાપન. શંખનાદ થાય છે. ગાયો સહિત લાલા ને આ પાછા વળવાનો સમય શરૂ થયો છે. આ દર્શન મથુરેશજીના ભાવથી થાય છે. ઘણી ખમ્મા ઘણી ખમ્માની ઘડીઓ અને છડીઓ પોકારાય છે ત્યારે આ સાથે જ ઝાંખી થાય છે ઉત્થાપનના દર્શનની. સમસ્ત જગતને જગાડનારને જાગતો જોવો એ પણ જીવંત લાવો છે. આ લાવો આપણે કેમ જતો કરીએ. દર્શન ખુલને કી તૈયારી હે. હે મદન ગોપાલ નાગર નંદજીના લાલ. હે મદન ગોપાલ નાગર નંદજીના લાલ. હે બંસી બાજી રે કનૈયા તેરી મદન ગોપાલ. હે મદન ગોપાલ નાગર નંદજી ના લાલ. હે મદન ગોપાલ નાગર નંદજી ના લાલ. બંસી બાજી રે કનૈયા તેરી મદન ગોપાલ. બંસે બાજી રે કનૈયા તેરી મદન ગોપાલ. જનકી છોડી રે લોક લાજ વ્રજ જનકી છોડી જઈ પહોંચી તત્કાલ.
पंछी बंसीवाली रे कन्हैया तेरी मदन गोपाल बंसीवाली रे कन्हैया तेरी मदन गोपाल मंडल की बीच में मोहन गावे रसिक रसा मोहन गावे रसिक रसा बंसी बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल ये बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल 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 हे मदन गोपाल नागर नंद जी ना लाल मदन गोपाल नागर नंद जी ना लाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 राधे कृष्ण गोविंद गोविंद गोपाल 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 राधे कृष्ण गोविंद गोविंद
राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद आम उत्थापनना दर्शन पछी एक कला के दिवसना छठा दर्शन भोगना थाय छे। श्रीजी ने हलवू भोजन अपाय छे ने पछी छड़ीदार पागड़ी पटाका घेरदार जामा अने सोनाना कड़ा पहेरीने श्रीजी बाबा उभा छे। एक सरस बात छे कि आपड़े जमीए ते थाली, फरीवार कहूं कि आपड़े जमीए ते थाली अने एज वस्तु जारे प्रभु ने धरावीए त्यारे ते थाळ बनी जाय छे अने ए थाळ जारे आपणे जमीए त्यारे प्रसाद बनी जाय छे अने एटले ज आ भोग धरावीने आपणे गदगदित थईए छीए। प्रभु सगळू तारू ज छे, तने हुं शुं आपुं, अने छतां प्रेमथी आरोग्यता प्रभुने निरखवानी એ છાની છાની ક્ષણો પણ આપણે જ માણવાની છે। દર્શન ખુલને કી તૈયારી હે, મેવાડના પહાડમાં મેવાડના પહાડમાં મોરલા તો બોલે, મેવાડના પહાડમાં મોરલા તો બોલે, હે ધન્ય ધન્ય તે ધન્ય ધન્ય ભાગ્યશ્રીજી મેવાડ પધારે, ધન્ય ધન્ય ભાગ્યશ્રીજી મેવાડ પધારે। શ્રીજી બાબા છેલ તો तिलक सोहे श्री जी ने केसर तिलक सोहे, पीला पीतांबर गले माला
बोले निवड़ना पहाड़ मा भोरला तो बोले हे धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे मरक मरक मलके मरक मरक मलके जी मरक मरक मलके अदर बंसी धरी श्री जी मरक मरक मलके मरक मरक मलके जी मरक मरक मलके पहाड़ मा मोरला तो बोले निवड़ना पहाड़ मा मोरला तो बोले हे धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे श्री श्री बाबा चल तो गड़ा मुरली न में डोले श्री श्री बाबा चल तो गड़ा मुरली न में डोले हे अजब कुंवरी काज श्री जी बैठी पधारे अजब कुंवरी काज श्री जी धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे धन्य धन्य भाग्यश्री जी मेवाड़ पधारे अजब कुंवरी काज श्री जी बैठी पधारे अजब कुंवरी काज श्री जी बैठी पधारे सांजना मनोहर दर्शन एटले संध्या आरती गोधूली पछीनी क्षणों आखा दिवसनी दौड़धाम पछी प्रभु हळवा फूल जेवा वस्त्रों में शोभायमान थाय छे अने वांसळी थी भक्तो सखा अने सखीओ ने डोलावे छे मां यशोदा लालानी आरती उतारे छे संध्याना आछा उदास में आ आरती नो लावो लईने जीवतर उजाड़वानी घड़ी ढुकड़ी आवी पहुंची छे एवं नहीं लागत तो चालो संध्या आरती नी आ आरत में आपने पण घंटारवना एक घंट बनीने एक दिवासळी नी सळी बनीने के ज्योत बनीने खोवाई जाइए दर्शन खुलने की तैयारी है गोवालिया गो धन चारे मावो मुरली वगाड़े जी
આગળ ગાયો ને પાછળ ગોપ વચમાં વાલો ગીરધારીજી આગળ ગાયો ને પાછળ ગોપ વચમાં વાલો ગીરધારીજી પ્રકાશીજી રૂપાની થાળી રત્ન જડિત ને કપૂરે જ્યોતિ પ્રકાશીજી ફૂલની કાદીન ફૂલના તકિયા
श्यामा प्रभुभान दुलारी रंग भर राधे रमाड़े जी श्याम श्यामा प्रभुभान दुलारी रंग भर राधे रमाड़े जी श्याम श्यामा प्रभुभान दुलारी रंग भर राधे रमाड़े जी श्याम श्यामा प्रभुभान दुलारी रंग भर राधे रमाड़े जी गोवालिया गोधन चारे भावो मुरली वगाड़े जी गोप गोवालिया गोधन चारे भावो मुरली वगाड़े जी गोप गोवालिया गोधन चारे भावो मुरली वगाड़े जी गोप गोवालिया गोधन चारे भावो मुरली वगाड़े जी દિવસના છેલ્લા દર્શન એટલે શયન. કીર્તનકારો હાલરડા સ્વરૂપે શ્રીજીના ગુણગાન ગાય છે, વીણા વાદન થાય છે અને શ્રીજી અને સ્વામીજી બંનેની આરતી થાય છે. આ દર્શન મદન મોહનજીના ભાવથી થાય છે. સુરેશ દલાલે કહ્યું છે ને કે મોર પીચ્છની રજાએ ઓઢી તમે સુઓને શ્યામ, અમને પછી થાય આરામ. આ દિવ્ય દર્શન આપણે તો ચાલો ચૂપકી નીથી કરીએ, ક્યાંક ઝબકીને મારો લાલો જાગી જાય તો ચાલો હળવે 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 પાછો એને પોઢાડી દઈએ. દર્શન ખુલને કી તૈયારી હે, શ્રોતા જી ગાય, એ લાલો મારો પારણ
शोदा जी का